ભક્તની ભક્તિ અને ભગવાનનો ચમત્કાર થાય ત્યારે એ દિવસને યાદ રાખવામાં આવતો હોય છે ત્યારે ભક્ત વલ્લભ ભટ્ટ અને માં બહુચરની ચમત્કારી ઘટના સર્વેને યાદ હશે ડભોઈ બહુચર માતાના મંદિરે આ દિવસે રસ રોટલીનો પ્રસાદ અને આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો માં બહુચર અને વલ્લભ ભટ્ટની ઐતિહાસિક ચમત્કારી ઘટના સર્વેને યાદ છે ભક્તની પરીક્ષા લેવા માગસર માસમાં રોટલીની પ્રસાદી માટે આગ્રહ કરવામાં આવતો હોય ત્યારે ભક્ત દ્વારા અરજ કરતા માતા બહુચર સ્વયં ભક્તની મદદ કરી આ ઘટનાથી ભક્તની ભક્તિ પુરવાર થતા આ દિવસ યાદગાર બની ગયો છે અને માક્ષર સુદ બીજના દિવસે બહુચરને રોટલીની પ્રસાદી ધરવામાં આવે છે

જ્યારે નાગરીના તો એ મસ્કરી કરી અને માક્ષર માસમાં રસ રોટલીની નાત જમાડવા કહ્યું પણ માક્ષર માસમાં રસ મળે નહીં એ એ માટે નાગરીના તો મસ્કરી કરી માને ચિંતા થઈ કે હવે માક્ષર મહિના મારો ભક્ત મૂંઝવણમાં છે તો માને ચિંતા થઈ તો વલ્લભ ધોળા અને ધોળાજી બંને જતા રહ્યા તો બંને માને ચિંતાથી બપોર બાર વાગે કે નાદ ભેગી થઈ છે અને જમવાનું કંઈ છે નહીં એટલે મા ભક્તની ઈચ્છા પૂરી કરવા અને પરચો પૂરવા માક્ષર સુદ બી સત્તરસો બત્રીસને સાલ હતી માક્ષર સુદ બીજના દિવસે રસ રોટલીની નાદ જમાડી અને ભક્તની જય જય કાર કરાવ્યો ત્યારથી આ રસ રોટલીનો મહત્વ જણાઈ આવ્યું છે અને ડભોઈમાં અમે બાર વર્ષ પૂરા કરીને તેર વર્ષ સુધી સતત આવી રીતે પ્રોગ્રામ કરતા છે માન્ય ગુણ લગાવીએ છીએ અને જે ભક્ત આવી રીતે માની બાધા રાખે છે એ દરેક મા બધાની ઈચ્છા પૂરી કરે છે આજે શું શું હતું આજે રસ રોટલીનો પ્રોગ્રામ હતો એટલે માએ બધાની ઈચ્છા પૂરી કરી હતી એટલે આજે એ ત્યારથી ચાલતો હોય સત્તરસો બત્રીસ બત્રીસની સાલથી માક્ષર સુદ બીજ ત્યારથી ચાલતો આવ્યો છે કે રસ રોટલીનો પ્રોગ્રામ કરવાનો ત્યારથી માની ઈચ્છા પ્રમાણે અમે રસ રોટલીનો પ્રોગ્રામ સતત બાર વર્ષથી કરીએ છીએ